નવસારીની એક શાળાએ એક નવા અભિગમ થકી વાલીઓ પર આવતા પૈસાના ભારણને ઘટાડી નવી પહેલ ચાલુ કરી છે, જેમાં મફત પુસ્તકો આપી પોતાના માટે મફત પુસ્તકો મેળવો આ પહેલા કોરોના કાળમાં લોક ઉપયોગી બન્યું છે। કોરોના મહામારીમાં લોકોએ જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે ત્યારે પોતાના બાળકોના શાળાના પુસ્તકોના ખર્ચા વાલીઓને ભારે પડે તેમ છે, ત્યારે આવા વાલીઓ માટે વિજલપુરની સંસ્કાર ભારતી સ્કૂલ દ્વારા આયોજનબદ્ધ રીતે અગાઉના વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પુસ્તકો મંગાવી તેમની પાછળના વિદ્યાર્થીઓને આપણો નવો અભિગમ અપનાવ્યો છે, જેમાં તમામ વિદ્યાર્થીઓને મફતમાં પુસ્તકો મળ્યા છે અને તે પણ 1400 જેટલા વિદ્યાર્થીઓને આ લાભ મળ્યો છે, જેમાં મફત પુસ્તકો આપો અને સામે મફત પુસ્તકો મેળવો આ યોજનામાં શાળાના સંચાલકોએ મહત્ત્વની ભૂમિકા ભજવી। આ નવી યોજના થકી વાલીઓના ભારણ ઘટાડવાનો નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને બાળકોને પણ ચાલુ થયેલા નવા સત્રમાં અભ્યાસમાં કોઈ તકલીફ નહીં પડે એવા હેતુથી કરવામાં આવ્યું, જે ખરેખર બિરદાવવાલાયક પગલું કહી શકાય। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી। મારું નામ બારોટ ધારા હેમલભાઈ છે, હું ધોરણ 10માં ભણતી હતી સંસ્કાર ભારતી સ્કૂલમાં। હવે માસ પ્રમોશનને કારણે હું 11th આવી છું। અમારી સ્ટડી ન રૂકાવટ ના આવે માટે અમારા શાળાએ જે ગયા વર્ષમાં 11th ભણી ગયા હતા તેમની પાસેથી ચોપડા લઈને આ વર્ષે જે 11th આવ્યા છે તેને આપ્યા છે। એના લીધે અમને બહુ સરળ પડ્યું છે ભણવામાં, એટલે અમારી ઘરે બેહીને સ્ટડી કરી શકીએ છીએ સારી રીતે, અને ભણતર બગડે નહીં એ માટે શાળાએ ખૂબ સારો પ્રયાસ કર્યો છે અમારા માટે।